તો આ તરફ રાજકોટની ગોંડલમાં રાજકોટના ગોંડલમાં પણ સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ગોંડલના મોવિયામાં રાજાશાહી વખતનો પુલ ધરાશાયી થયો છે ભારે વરસાદ અને પાણી આવતા પુલ ધરાશાયી થયો છે સિમ વિસ્તારમાં હાલ તો ખેતરે જવાનો પુલ ધરાશાયી થતાં આ સ્થિતિ જોવામાં આવી રહી છે ગોંડલના મોવિયામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને મુશળધાર વરસાદના કારણે રાજાશાહી વખતનો આ પુલ ધરાશાયી થવાની ઘટના બની છે સીમ વિસ્તારમાં ખેતરે જવા માટે લોકો આ પુલનો ઉપયોગ કરતા હતા પરંતુ હાલ તો આ પુલ ધરાશાયી થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો પણ વારો આવ્યો છે કારણ કે સતત બે દિવસથી રાજકોટ જિલ્લામાં જયારે મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ગોંડલના પણ હાલ ભારે વરસાદના કારણે આ સ્થિતિ જોવા મળી છે મોવિયામાં આ પુલ ધરાશાયી થયો છે વાત છોટાઉદેપુરની કરીએ જ્યાં શિહોદનો બ્રિજ બેસી ગયો છે સુખી ડેમમાંથી પાણી છોડાયું છે અને તેના કારણે બ્રિજના પાયા વચ્ચેથી બેસી ગયા છે તેના કારણે હાલ તો આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે અને જે વાહન વ્યવહાર છે તેને અટકાવી દેવામાં આવ્યો છે છોટાઉદેપુરના સિહોદનો બ્રિજ જે બેસી ગયો છે સતત અત્યારે જે પાણીની આવક જોવામાં આવી રહી છે સુખી ડેમમાં અને સુખી ડેમમાંથી પાણી છોડાયું છે અને ત્યારે બ્રિજના પાયાને નુકસાન પહોંચતા વચ્ચેથી આ બ્રિજ બેસી ગયો છે અને એક તરફને હાલનો રસ્તો તો અત્યારે બંને તરફનો રસ્તો છે જેને બંધ કરી દેવામાં આવ્યો છે આ પહેલાં પણ આ બ્રિજ જ્યારે ક્ષતિગ્રસ્ત હતો અને એ દરમિયાન અહીં ડાયવર્ઝન હતું જે ધોવાઈ ગયું હતું બ્રિજ પાસેનું ત્યારે આ બ્રિજ પણ અહીં ધોવાઈ ગયો છે બે દિવસ પહેલાં જે ડ્રાઈવર્ઝન અપાયું હતું ત્યાંથી નાના વાહનોને પસાર થવા માટેની હાલ પરમિશન આપવામાં આવી હતી પરંતુ હવે તો એ પણ ધોવાઈ ગયું છે તેની સાથોસાથ આ બ્રિજ પણ વચ્ચેથી બેસી ગયો છે તેના કારણે અત્યારે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે તો શિહોદ પાસે આવેલો આ શિહોદનો આ બ્રિજ કે જે અત્યારે બંધ થઈ ચૂક્યો છે છોટાઉદેપુર જિલ્લાના શિહોદ પાસે ભારત નદી પરનો આ બ્રિજ જે વચ્ચેથી બેસી ગયો છે અને આ બેસી જવાની જે ઘટના બની છે વહીવટી પ્રશાસને હાલ તો સતર્કતાના ભાગરૂપે આ પુલને બંધ કરી દીધો છે અહીં જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું એ ડાયવર્ઝન પણ ભારે વરસાદના કારણે અત્યારે ધોવાઈ ગયું છે અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે છોટા ઉદેપુર જિલ્લાની આ જીવાદોરી સમાન નેશનલ હાઈવે છપ્પન પર શિહોદ પાસે ભારજ નદી પરનું આ પુલ છે કે જે અત્યારે બેસી ગયો છે જે ઘટના બની છે તેને લઈને હાલ તો અત્યારે બ્રિજને બંધ કરવાની પણ ફરજ પડી છે